કોર્પોરેશન તેના મંદ કાર્ય માટે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે, જેને અનુલક્ષીને આજે ન્યુ વાસણા વિસ્તારમાં રોડ રસ્તા અને ગટર ડ્રેનેજ લાઇનની કામગીરી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉસ્પનપુરા કચેરીએ રોડ રસ્તા ડિપાર્ટમેન્ટ અધિકારી સાથે ન્યુ વાસણા વિસ્તારના રોડ રસ્તા અને ગટર ડ્રેનેજ લાઇનનું કામ જે 2.5 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે તે કામ પૂર્ણ કરવામાં ના આવતા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરાઈ હતી, જેમાં અધિકારીઓ દ્વારા 7 દિવસમાં કાર્ય પૂરું કરી આપવાની ખાતરી અપાઈ છે। न्यू वासणा विस्तार में रोड रस्ता ने गटर ड्रेनेज लाइन की कामगिरी माटे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन उस्मानपुरा कचेरी में रोड रस्ता डिपार्टमेंट ना अधिकारी साथे न्यू वासणा विस्तार ना रोड रस्ता ने गटर ड्रेनेज लाइन नु काम जे 2.5 वर्ष थी धीमी गति चाली रहेल छे ते काम माटे योग्य रजूआत आम आदमी पार्टी ना होद्देदार जयमीन द्वारा करवामां आवी हती। अधिकारी आम आदमी पार्टी अमदावाद शहर ना होद्देदारों ने खातरी आपी के दिवाड़ी सुधी रोड रस्ता नु काम पूर्ण करी आपीशुं અને ત્યાં સુધી સિંગલ પટ્ટી રસ્તાનું સમારકામ 7 દિવસમાં કરી આપીશું, જેથી ત્યાં વસતા લોકોને હાલાકી ભોગવવી ના પડે। આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખી કાર્યક્રમમાં કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કર્યું ન હતું તથા કોઈ કાર્યકરો ભેગા થયા નહીં તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું। ફક્ત મુખ્ય હોદ્દેદારો અમદાવાદ શહેર પ્રમુખ તથા કન્વીનર અને પશ્ચિમ ઝોનના મહામંત્રી જયમીન દ્વારા રજૂઆત કરી રોડ રસ્તા ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અધિકારી શ્રી દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે જેમ બને તેમ જલ્દી ન્યુ વાસણા વિસ્તારના રોડ રસ્તાનું કામ પૂર્ણ કરી આપીશું, તેથી આપ પાર્ટીના હોદ્દેદારોએ તેમનો આભાર માન્યો હતો। આજે અમને ફરિયાદ મળી હતી ન્યુ વાસણા વિસ્તારની, જેમાં ઘણા સમયથી ડ્રેનેજ અને ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે, રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને 2.5 વર્ષથી ત્યાંના રહેવાસીઓ ધીમી કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને અનેક રજૂઆતો જે તે અધિકારીઓને કોર્પોરેટરને સ્થાનિક કોર્પોરેટરને આવેદન પાઠવી તથા મૌખિક રજૂઆત કરી હતી, છતાં કોઈ નિવાડો આવતો નહોતો, જેથી ત્યાંના રહીશોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી અને રજૂઆત કરી હતી કે આ પ્રશ્ને કોઈ નિકાલ લાવે, જેથી આમ આદમી પાર્ટી આજે તારીખ 13/7/2020 પ્રતિ શ્રી આસિસ્ટન્ટ કમિશનર પશ્ચિમ ઝોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉસ્માનપુરામાં જઈ અને આવેદન પત્ર પાઠવ્યું હતું અને રોડ અને રસ્તા અને ગટર લાઇનના જે અધિકારી છે જે પશ્ચિમ ઝોનની અંદર છે અને જેમના અંતર્ગત આ કામ આવે છે એમની જોડે રજૂઆત કરી હતી અને મૌખિક રજૂઆત દ્વારા અને લેખિત એમને આવેદન પાઠવી અને વિસ્તારથી વાત કરી હતી કે 2.5 વર્ષથી કેમ આ કાર્યવાહી થતી નથી। 2.5 વર્ષથી 35,000 ન્યુ વાસણા વિસ્તારની અંદર 30,000-35,000 રહેવાસીઓ રહે છે અને વાસણાને અને ન્યુ વાસણાને જોડતો જીબીસા કોલેજવાળો જે એક જ રસ્તો છે એ જ રસ્તો ખરાબ છે, તો સામાન્ય પ્રજા માટે બીજો કોઈ વિકલ્પ નથી, એટલે ના છૂટકે એ ખાડા ખડબચિયાવાળા ખોદાયેલા પાણી ભરાયેલા રોડમાંથી પ્રજાને પસાર થવું પડે છે અને ઘણી સમસ્યાઓ થાય છે। એજેડ માણસો, જે સિનિયર સિટીઝન માણસો છે, જે મહિલાઓ છે, એમને ઘણી બધી આરોગ્ય લગતી તકલીફો પણ થઈ છે, જેના સંદર્ભે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, પ્રમુખો, કન્વીનર અને મહામંત્રી બધા ભેગા થઈ અને કચેરીમાં જઈ અને આસિસ્ટન્ટ કમિશનર પશ્ચિમ ઝોનને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રોડ રસ્તાના અધિકારીને રજૂઆત કરી હતી અને એમને બાંયધરી આપી હતી કે દિવાળી સુધી મેક્સિમમ આ કામ અમે પૂરું કરી આપીશું, જેની અમને મૌખિક એમને બાંયધરી આપી હતી અને ત્યાં સુધી બીજો એક વિકલ્પ એમને આપ્યો છે કે જે બીજો સિંગલ પટ્ટી રોડ છે જે ભાવનાથી કુનિન બાજુથી પસાર થાય છે ત્યાં પણ ઘણા બધા ખાડા ખડબચિયાઓ છે, ચોમાસામાં ત્યાં પણ પાણી ભરાઈ રહે છે, એટલે એના માટે અમે એમને રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ડ્રેનેજ અને ગટર લાઇનનું કામ પૂરું ના થાય ત્યાં સુધી તમે સિંગલ પટ્ટી જે રોડ છે વન વે ટાઈપ એ સરખો કરી આપો, એટલે એમને અમને બાંયધરી આપી છે કે 7 દિવસની અંદર તમારો એ સિંગલ પટ્ટી રસ્તો જ્યાં પણ જે પણ તકલીફ છે એનું સમારકામ કરાવી અને તત્કાલિક કાર્યવાહી કરાવીશું, એટલે એમને આશ્વાસન આપ્યું છે અમે 7 દિવસ સુધી રાહ જોઈશું, જો 7 દિવસની અંદર કાર્ય પૂરું નહીં થાય, સિંગલ પટ્ટી રોડ ત્યાંના રહેવાસીઓને નહીં મળે તો લોકતાંત્રિક પદ્ધતિથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરશે અને દિવાળી પછી જો ડ્રેનેજ ગટર લાઇનનું કામ નહીં પૂરું થયું તો જે તે અધિકારી જે બી પણ એજન્સીને એનું ટેન્ડર મળેલ છે અને જે ટેન્ડરના અંતર્ગત જે પણ વ્યક્તિ એનું કામ સંભાળી રહ્યો છે એની ઉપર કાયદાકીય કાર્યવાહી અમે કરીશું। રવિ રાઠોડ, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમદાવાદ।